મિત્રો, ગત રવિવારના રોજ મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે ગુજરાતના અનેક ગામડાઓમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં અનેક પરિવારો મોરબીના ઝૂલતા પુલ તૂટવાના કારણે દુનિયા છોડીને ચાલે ગયા છે. ગત રવિવારના રોજ લગભગ 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ મોરબીમાં આવેલો ઝૂલતો પુલ બે કડાકા સાથે તૂટી પડ્યો હતો, જેના કારણે પુલ પર હાજર સેંકડો લોકો એક જ ઝટકામાં મચ્છુ નદીમાં પડ્યા હતા. આ ઘટના બાદ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે વલખા માર્યા હતા. કેટલાક લોકો આ ઘટનાનો વિડીયો બનાવી રહ્યા હતા અને કેટલાક લોકો ત્યાં હાજર લોકોની મદદ કરી રહ્યા હતા. આ ઘટના જીવનમાં લોકો ક્યારેય નહીં ભૂલી શકે. ઘણા આખા પરિવારો મોતના ભોગ બન્યા છે. આવી પરિસ્થિતિમાં અનેક લોકોએ પોતાનો જીવ જોખમમાં નાખીને અનેક લોકોનો જીવ બચાવ્યો છે. ત્યારે આજે એવી જ એક મહિલા વિશે આપણે વાત કરવાના છીએ, જ્યારે ગત રવિવારના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે ચારે બાજુ ભારે અફા તરફી મચી ગઈ હતી. એક મહિલા કે જે પોતાની દીકરા અને દોહિત્રા સાથે પુલ પર હતા, પુલ તૂટતા જ અચાનક તેઓ નીચે ખાબક્યા હતા. જરા પણ મૂંઝાયા વગર હિંમત બતાવી હતી અને દીકરાના નાના બે સંતાનો સહિત ત્રણેયને પોતાની પહેરેલી સાડી કાઢીને તેમાં લપેટીને બહાર લાવ્યા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો. આ માજીનું નામ જયાબેન પ્રભુભાઈ બોગાણી છે. જયાબેનના દીકરા વિક્રમને પોતાની માતા વિશે વાત કરતા જણાવ્યું કે મારી માં મારી બહેન કે જે 19 વર્ષની હતી તેને ન બચાવી શક્યા, પરંતુ બહેનના બે નાના નાના દીકરાઓ સહિત ત્રણેયને સાડીમાં વીંટીને બહાર આવ્યા હતા. મારી માતાને તરતા આવડે છે. ઘટના બાદ લગભગ 7:30 વાગ્યાની આસપાસ તેઓ પાણીમાંથી બહાર આવ્યા હતા. મારી બહેનને તરતા ના આવડતું હતું, જેના કારણે તે પાણીમાં ડૂબી ગઈ હતી. તેની લાશ અમને 12 કલાક પછી મળી હતી. આ માજીની ગજબની હિંમતના કારણે 3 બાળકોનો જીવ બચી ગયો હતો. લોકો માજીની હિંમતને પ્રશંસા કરી રહ્યા છે. તો મિત્રો, મોરબી જે મચ્છુ નદી પરનો પુલ તૂટ્યો તેમાં મૃત્યુ પામેલ દરેકના આત્માને ભગવાન શાંતિ આપે તેવી ભગવાનને પ્રાર્થના, અને આ માજીની હિંમતને પણ ધન્યવાદ.